નમસ્કાર દર્શક મિત્રો, હું જીગર દેવાણી આપનું સ્વાગત કરું છું વીટીવી વિશેષમાં. બુલેટિનમાં સૌથી પહેલા વાત કરીએ આતંકના આકાઓએ કરેલી ઓકાત વિનાની વાતની. ભારત થઈ જાય સાવધાન, કારણ કે ભારતનો નાપાક પાડોશી બનાવી રહ્યો છે ભયંકર પ્લાન. જી હા, વાત છે પાકિસ્તાનની, અને આ પાકિસ્તાનને લઈને સામે આવ્યો છે મોટો ખુલાસો. ભારત થઈ જાય સાવધાન, થઈ શકે છે મોટો આતંકી હુમલો. 7 આતંકી સમૂહ, 8 જગ્યાએ ઘૂસણખોરીના પ્રયાસ. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIS આંતરરાષ્ટ્રીય સરહદ અને LOC દ્વારા મોટા પાયે ઘૂસણખોરીની ફિરાકમાં છે. આ વાતની જાણકારી મળી છે ભારતીય સુરક્ષા એજન્સીઓને. હવે જરા એ પણ જાણો કે કયા કયા આતંકી સમૂહ કઈ કઈ જગ્યાએથી ઘૂસણખોરી કરી શકે છે. સૌથી પહેલા વાત કરીએ ઉરી સેક્ટરની, તો ઉરી સેક્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના 8 આતંકીઓ ઘૂસણખોરીનો પ્રયાસ કરી શકે છે. તો બિમલા પોસ્ટ નજીક જૈશ એ મોહમ્મદના 5-6 આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. તો આર્મી કેમ્પ, VVIP અને સ્પેશિયલ ફોર્સને નિશાન બનાવવા માટે ચાકુ, ગ્રેનેડ અને AK-47 સાથે 3-4 આતંકવાદીઓ ઘૂસણખોરી કરી શકે છે. હવે વાત કરીએ તંગધાર સેક્ટરની, તો તંગધાર સેક્ટરમાં 8 આતંકવાદીઓનું જૂથ 2 ગાઈડ સાથે ઘૂસણખોરી કરી શકે છે. તો લશ્કરનો જ આતંકી અબુ દુજાના પંપોર સેક્ટરમાં 4 આતંકીઓ સાથે ઘૂસી શકે છે, જ્યારે લશ્કરના જ 15 આતંકીઓ જૂથ ગુજેર સેક્ટરમાં ઘૂસી શકે છે. વાત એટલેથી અટકતી નથી કારણ કે લશ્કરના જ 2-3 આતંકીઓ ISIS ની મદદથી ભારતમાં ફિદાઈ હુમલો પણ કરી શકે છે. આ ખુલાસો સામે આવ્યો છે લશ્કર, હિઝબુલ અને જૈશ એ મોહમ્મદ વચ્ચેની ટેલિફોનિક વાતચીતમાં. ગુપ્તચર એજન્સીઓની માહિતી મળી છે કે આતંકીઓ કોડ દ્વારા વાતચીત કરે છે, અને આ વાતચીતમાં તલહા સઈદનું નામ પણ સામે આવ્યું છે, જે 26/11 મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ હાફિઝ સઈદનો પુત્ર છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ તંગ છે. નેતાઓ માત્ર નિવેદન કરે છે ત્યારે સરહદે રચાઈ રહેલા નાપાક ષડયંત્ર સામે માત્ર ભારતીય લશ્કર જ નહીં, દરેક ભારતવાસી સાવધાન રહે તે જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, VTV ન્યૂઝ. એક તરફ પાકિસ્તાન ભારતને બરબાદ કરવા નાપાક પ્લાન બનાવી રહ્યું છે, અને બીજી તરફ આતંકના આકાએ ફરી એકવાર ભારત સામે ઝેર ઓક્યું છે. આ ઝેર ઓકનાર બીજું કોઈ નહીં પણ હાફિઝ સઈદ છે. એક તરફ પાકિસ્તાન દ્વારા સરહદ ઉપર નાપાક હરકતો વધી રહી છે, કાશ્મીરમાં પરિસ્થિતિ અશાંત છે, આતંકી જૂથો ભારતમાં ઘૂસણખોરીનો સતત પ્રયાસ કરી રહ્યા છે, અને જમાત ઉદ દાવાના ચીફ હાફિઝ સઈદે ફરી એકવાર ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. હાફિઝ સઈદ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ બાનકી મુન પર ભડકી ગયો છે, અને તમામ મુસ્લિમ દેશોને હાકલ કરી છે કે તેઓ સંયુક્ત રાષ્ટ્રનો બહિષ્કાર કરે. જરા સાંભળો આતંકના આકાએ શું કહ્યું. જો સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એવું કહે કે કાશ્મીરમાં જે થઈ રહ્યું છે તે ભારતનો આંતરિક મામલો છે, તો તેનો અર્થ એવો થયો કે ભારતને ખુલ્લી છૂટ આપી દેવામાં આવી છે. યુએને ભારતને જે ધારે તે કરવાનો અધિકાર આપી દીધો છે. આ માટે જ અમે દુનિયાના 60 મુસ્લિમ દેશોના વડાઓને અપીલ કરી છીએ કે તેઓ યુએન જેવી સંસ્થાઓનો બહિષ્કાર કરે, અને સાથે જ પોતાના દેશમાં રહેલા ભારતીય રાજદૂતોને હાંકી કાઢે. હાફિઝ સઈદ આટલેથી ન અટક્યો. તેણે પાકિસ્તાને ભારત વિરુદ્ધ વધુ ઉશ્કેર્યું અને કહ્યું કે પાકિસ્તાન ખુદ તેમના દેશમાંથી ભારતીય રાજદૂતોને ભગાડી મૂકે અને આ મુહિમની શરૂઆત કરે. હાફિઝ સઈદે ભારત સાથે વેપાર કરવાનું અને ભારતીય કંપનીઓનો પણ બોયકોટ કરવાનું કહ્યું. આ પહેલા હાફિઝ સઈદ રાજનાથસિંહ જ્યારે સાર્ક શિખર પરિષદમાં ભાગ લેવા જઈ રહ્યા હતા ત્યારે પણ તેમના વિરુદ્ધ ઝેર ઓક્યું હતું.
અને સાર્ક શિખર પરિષદમાં પણ ભારત સાથે ઘણો જ ખરાબ વ્યવહાર પાકિસ્તાન દ્વારા કરવામાં આવ્યો હતો. પડોશી દેશ દ્વારા તો સતત ભારત વિરુદ્ધ ઝેર ઓકવામાં આવે છે, ત્યારે ભારતે હવે નક્કર જવાબ આપ્યા વગર છૂટકો નથી. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ઓકાત વગરની વાત, નાપાક ધમકી, આવા શબ્દ હવે પાકિસ્તાન માટે વાપરીએ તો પણ ઓછા પડે. ફરી એકવાર આતંકી ઓક્યુશે છે, ફરી એકવાર આતંકીએ ભારતને આપી છે નાપાક ધમકી. કાશ્મીર મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ શકે છે પરમાણુ યુદ્ધ. આતંકના સોદાગરે ભારતને આપી છે ધમકી. ભારતને લઈને પાકિસ્તાનના પેટમાં હંમેશા તેલ રેડાતું રહ્યું છે, તે હકીકત કોઈનાથી છુપી નથી. ત્યારે હિઝબુલ મુજાહિદ્દીનના સર્વે સર્વા સૈયદ સલાઉદ્દીને કાશ્મીર મુદ્દે ભારત પર પરમાણુ હુમલાની ધમકી આપી છે. કરાચીમાં જમાતે ઇસ્લામીના નેતાઓની સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં સલાઉદ્દીને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું. જરા તમે પણ સાંભળો, આતંકના સોદાગરે ભારત વિરુદ્ધ શું કહ્યું. પાકિસ્તાન કાશ્મીરમાં ચાલી રહેલી આઝાદીની લડાઈને સમર્થન આપવા નૈતિક, રાજકીય અને બંધારણીય રીતે કટિબદ્ધ છે, અને જો પાકિસ્તાન કાશ્મીરને આ પ્રકારની સહાય આપે છે તો બંને દેશ વચ્ચે પરમાણુ યુદ્ધનો એક ઉત્તમ મોકો છે. બંને દેશ વચ્ચે ત્રણ યુદ્ધ પહેલા જ થઈ ચૂક્યા છે, જેમાં બે કાશ્મીરના મુદ્દે હતા. આતંકનો આકા આટલેથી ન અટક્યો, તેણે તો ભારતને ખુલ્લા શબ્દોમાં ધમકી આપી અને ચોથા યુદ્ધ માટે તૈયાર રહેવા આહવાન કર્યું. હું પૂરા વિશ્વાસ સાથે ચોથા યુદ્ધની ભવિષ્યવાણી કરી શકું છું, કારણ કે કોઈ પણ કાશ્મીરી હવે સમાધાન કરવાના મૂડમાં નથી. ભલે ગમે તે થાય, દુનિયા પાકિસ્તાનનું સમર્થન કરે કે ન કરે, સંયુક્ત રાષ્ટ્ર પણ પોતાની ફરજ નિભાવે કે ન નિભાવે, કાશ્મીરીઓએ પોતાના લોહીના અંતિમ ટીપા સુધી લડવાની તૈયારીઓ બતાવી છે. કાશ્મીરીઓને આ નિષ્કર્ષ સુધી પહોંચવું હોય તો હથિયાર સાથેની જેહાદ અંતિમ વિકલ્પ છે. એ વાત પણ જાણીતી છે કે બુરહાન વાનીના મોત બાદ કાશ્મીરના ખીણ વિસ્તારમાં સતત અશાંતિનો માહોલ છે. હજુ પણ કર્ફ્યુ લાગેલો છે, ત્યારે આતંકના સોદાગરના ઝેર ઓક્યા બાદ બંને દેશ વચ્ચે સંબંધો કેવા વળાંક લેશે તે આવનારો સમય જ કહેશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સૈયદ સલાઉદ્દીનના નિવેદન બાદ ગૃહ રાજ્ય પ્રધાન કિરણ રિજ્જુએ કહ્યું કે જ્યારે બંને દેશ વચ્ચે તંગ માહોલ છે ત્યારે આ પ્રકારનું નિવેદન યોગ્ય નથી. તો વેંકૈયા નાયડુએ પણ સલાઉદ્દીનના નિવેદનની ટીકા કરી. Why we should not speak anything when when there is an incident going on, we should not speculate or we should not make any statement. It's a serious matter that our security forces are engaging with the militants, so we should not make statement at this point of time. ज्यादा बोलने वाला लोगों को रेस्पॉन्ड नहीं करना चाहिए. जो ज्यादा बोलते हैं वो माहौल खराब करते हैं, उसका कैपेसिटी क्या है, ये सब चीज को ज्यादा हम लोग बयानबाजी नहीं करना चाहिए. ये कौन है और ये कश्मीर के बारे में बोलने के लिए इनको किसने अधिकार दिया है? ऐसा तथ्यों को प्रोत्साहन करना उचित है क्या? पाकिस्तान इसके बारे में गंभीरता से सोचना चाहिए. और धमकी से कुछ होगा नहीं. तो आरबीटी विशेष वाले इशू, एक नाना को ब्रेक. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હવે વાત કરીએ પીએમ મોદીએ ગૌરક્ષકોને આપેલા કડક સંદેશાની અને તેના મુદ્દે શરૂ થયેલા રાજકારણની.
दलितों पर अत्याचार मुद्दे पीएम मोदी ना कही शिकाय के बेबे निवेदन छता पर विपक्ष संतुष्ट न थयो। विपक्षे लोकसभा माथी वॉकआउट करीने नाराजगी व्यक्त करी तो मायावती तो पीएम ने कुंकर्ण कहीने रोष ठालव्यो छे। दलितों पर अत्याचार मुद्दे राजकारण क्या सुधी, दलित मुद्दे बोलता पीएम थया भावुक। पीएम मोदी ना निवेदन थी विपक्ष असंतुष्ट। पीएम मोदी ए दलितों पर अत्याचार मुद्दे रमाता राजकारण पर कठोर वाणी में विरोध पक्षों ने संदेश आप्यो छे। आ मुद्दे बोलता पीएम मोदी भावुक थई गया हता। पीएम मोदी ए आक्रोश संदेश आप्यो छे के हवे दलित मुद्दे राजकारण न थवू जोईए, परंतु विपक्ष ना गड़े आ वात उतरी नथी। पीएम मोदी ए दलित मुद्दे दुख अने रोष व्यक्त कर्यो, परंतु विपक्ष तेनाथी संतुष्ट नथी। लोकसभा मा दलित अत्याचार मुद्दे विपक्षे वॉकआउट कर्यो अने पीएम मोदी पर निशान साध्यू, तो बसपा प्रमुख मायावती ए तो पीएम ने कुंभकर्ण साथे सरखावी दीधा। जो पूरे देश में दलितों के साथ उत्पीड़न हुआ, रोहित देमुला का कांड आप लोगों के सामने है, ऐसे बहुत से कांड हुए हैं दलितों के ऊपर, लेकिन जो बीजेपी और केंद्र की सरकार और खास तौर से प्रधानमंत्री श्री नरेंद्र मोदी पिछले दो सालों से ये चुप्पी साधे रहे, कुंभकर्ण की नींद की तरह सोते रहे, लेकिन अब इनकी आंख क्यों खुली है? क्योंकि उत्तर प्रदेश सहित देश के अन्य और कई राज्यों में भी कुछ ही महीनों के अंदर विधानसभा का आम चुनाव होने वाला है। प्रधानमंत्री जी का केवल नौटंकी है ये बयान, किसी भी देश के प्रधानमंत्री के दिया हुआ बयान एक असहायता ये परिलक्षित इससे होती है। और प्रधानमंत्री इतना असहाय हो गए हैं कि वो दलितों पर अत्याचार नहीं रोक पाए हैं, इसलिए वो अपील कर रहे हैं। अपने जो चीफ मिनिस्टर्स हैं उनको भी वो कंट्रोल नहीं कर पा रहे, और खुद को भी, खुद के हाथ में तो इतने पावर्स हैं, क्या दलित के अत्याचार को रोकने के लिए उनके पास कोई पावर नहीं है? आगामी चूंटणी ने लईने कांग्रेस पण सक्रिय बन्यु छे, त्यारे कांग्रेस दलितोना मुद्दा ने राजकीय दाव बनावी रही छे। त्यारे विपक्षना वारथी बचवा माटे मोदी सरकार शुं रणनीति अपनावशे ते एक सवाल छे, परंतु मोटो सवाल ए छे के दलितों पर उठी रहेला दावानळ ने जड़मूळथी कोण ठारशे। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। पीएम मोदी ए गौरक्षा मुद्दे निवेदन आप्या बाद राजकारण पण हवे शुरू थई गयु। संघीय प्रतिक्रिया आपता कह्यू के असामाजिक तत्वों देश ना लोकोने छीने रहेवानी जरूर छे, तो डाबेरीओ अने कोंग्रेसे वडाप्रधानना निवेदनने आवकार्यो अने दलितो अने सवर्णो वच्चे संघर्ष घटे तेवुं वातावरण ऊभुं करवानी ताकीद करी छे। उसकी आर में समाज को, राज्य को और विचारधारा को संकट में डालते हैं वे लोग, निश्चित रूप से असामाजिक तत्व हैं। वे सोची समझी तरीके से हिंसा का सहारा लेते हैं जिससे गौ संरक्षण आंदोलन बदनाम हो। कानून का उल्लंघन हो रहा है, जो कानून का उल्लंघन कर रहे हैं क्या उनके ऊपर कार्रवाई करेगी ये सरकार की नहीं, ये आश्वासन आज तक प्रधानमंत्री की तरफ से आई नहीं, और ये ना आना हम समझते सबसे बड़ी बड़ा प्रोत्साहन ये अपने आप में यही है उन लोगों के लिए। और ये कहना दलितों को मत मारो, मतलब बिल्कुल सही, अपन किसी को मत मारो। वो कभी गौरक्षा के नाम पर करते हैं, कभी किसी के नाम पर करते हैं, लेकिन इस बार उन्होंने यदि कड़ाई से बोला है तो उसकी कड़ाई से पालना भी होनी चाहिए। गौरक्षा के नाम पर कुछ समाज कंटक के लोग यदि इस तरह का वातावरण फैलाते हैं
तो पहले केवल सांप्रदायिक सद्भाव का भय था, अब जो दलित और अपर कास्ट के बीच का तो दूरी ये बढ़ती जाएगी। तो गौरक्षा पर वडाप्रधान नरेंद्र मोदी ना निवेदन बाद राजकारण गरमायु छे। गाय दूध आपे छे वोट नहीं आ कहू छे आरजेडी सुप्रीमो लालू प्रसाद यादव नो। लालू प्रसादे पोताना फेसबुक एकाउंट मां केंद्र सरकार पर प्रहार कर्यो छे। लालू प्रसादे वडाप्रधान पर निशान ताकवालो एक पण अवसर जवा देवा नथी। गौरक्षाना नाम पर देशमां थई रहेली गुंडागर्दी पर पीएम मोदी ना निवेदन बाद लालू प्रसादे पीएम पर फेसबुक द्वारा प्रहार कर्यो छे। लालू एम पण कह्युं के गौ माता मोदी नी सरकार बनावानी तो दूर पर तेमनी बनेली सरकार हलावी रही छे। शिवसेनाए पोताना मुक्तत्र सामनामां गौरक्षाना मुद्दाने लईने वडाप्रधान नरेन्द्र मोदीना विचारनुं समर्थन कर्युं छे। वडाप्रधान मोदीए गौरक्षाना नामे गोरख धंधा चलावनाराने दंड आपवानी वात करी हती, तो तेमना आ निवेदन पर शिवसेनाए गौरक्षा पर सवाल उठाव्या छे अने पूछ्युं छे के गौरक्षाना गोरख धंधानो जवाबदार कोण छे। शिवसेनाए मोदी सरकार पर आडकतरी रीते निशान ताकता कह्युं के छेल्ला बे वर्षमां आटला बधा गौरक्षको अचानक क्यांथी आवी गया, तो वधुमां केन्द्र पर प्रहार करता कह्युं के भारतीय जनता पार्टीना प्रचारनो झंडो लईने चालता संगठनोनी गौरक्षाना नाम पर अनेक संस्थाओ छे। ત્રીજું વિશ્વયુદ્ધ ગાયના મુદ્દે થશે, આવું સણસણતું નિવેદન આપ્યું છે એક મહંતે। મધ્યપ્રદેશ પશુપાલન અને ગૌસંવર્ધન બોર્ડના ચેરમેન સ્વામી અખિલેશ્વરાનંદે ગૌરક્ષાના મુદ્દે નિવેદન આપતા કહ્યું કે કદાચ ત્રીજું વિશ્વયુદ્ધ ગાયના મુદ્દે થાય તો નવાઈ નહીં। એક તરફ પીએમ મોદી ગૌરક્ષાના નામે દલિતો પર અત્યાચાર કરનારાઓને કડક સંદેશ આપી રહ્યા છે, ત્યારે બીજી તરફ હજુ પણ એક યા બીજા કારણોસર ગાય અને દલિતોના મુદ્દે ચર્ચામાં રહે છે। ગૌરક્ષા અને દલિતોના નામે સતત રાજનીતિ થઈ રહી છે, ત્યારે મધ્યપ્રદેશ પશુપાલન અને ગૌસંવર્ધન બોર્ડના ચેરમેન સ્વામી અખિલેશ્વરાનંદે ગૌરક્ષાના મુદ્દે આશ્ચર્યજનક અને વિવાદિત કહી શકાય તેવું નિવેદન આપ્યું છે। સ્વામી અખિલેશ્વરાનંદે કહ્યું છે કે હવે ત્રીજું વિશ્વયુદ્ધ ગાયના મુદ્દે થશે। ગાય હમારી આર્થિક સમૃદ્ધિ કા ભી આધાર હૈ ઓર જબ યહી હમારે દેશ મે નહીં બચેગા તો સંઘર્ષ છેડેગા માંસ ભક્ષીઓ કે બીચ મે ઓર જો શાકાહારી લોગ હૈ જો અપને પશુધન કો યા અપને ઇસ ધન કો સુરક્ષિત કરના ચાહતે હૈ આક્રોશ આયેગા ઓર જબ યે આક્રોશ આયેગા ઓર સંઘર્ષ યદિ ગૃહ સંઘર્ષ કે રૂપ મે આ ગયા ઓર ધીરે ધીરે અગર વો ભૌગોલિક સીમાએ પાર કરને લગા પડોસી રાજ્ય ભી ઉસસે પ્રભાવિત હોને લગે તો કહીં ને કહીં યે હમારી અસાવધાની કે કારણ વિશ્વ સંઘર્ષ કા યાને તીસરે વિશ્વયુદ્ધ વિનાશક વિશ્વયુદ્ધ કા કારણ બન સકતા હૈ। સ્વામી અખિલેશ્વરાનંદે કહ્યું છે કે 1857 ની લડાઈ પણ ગાયના મુદ્દે જ ચાલુ થઈ હતી અને આગામી દિવસોમાં પણ તેવી જ સ્થિતિ સર્જાશે। જોકે તેમણે એમ પણ કહ્યું કે ગૌરક્ષાના મુદ્દે ગૌરક્ષકોએ કાયદો હાથમાં ન લેવો જોઈએ। દરરોજ એક પછી એક નિવેદન અને સતત ઉઠતો દાવાનળ, ત્યારે જોઈએ કે ગૌરક્ષા પર ઘમાસાણ ક્યારે ખતમ થાય છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ। તો હાલ વીટીવી વિશેષમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો। બ્રેક બાદ આપનું સ્વાગત છે। હવે વાત કરીએ બસપામાંથી ભાજપમાં જોડાયેલા સ્વામી પ્રસાદ મૌર્યની। માયામાંથી મુક્ત થયા મૌર્ય, જી હા, વાત કરી રહ્યા છીએ અમે સ્વામી પ્રસાદ મૌર્યની કે જેમણે વિધિવત રીતે ભાજપ સાથે છેડો ફાડી નાખ્યો છે। યુપી વિધાનસભાની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું હોય કે ન વાગ્યું હોય, પરંતુ રાજકીય પક્ષો યુપી જીતવા માટે કોઈ પણ હદ સુધી જઈ શકે છે। માયાવતી અને સ્વામી પ્રસાદ મૌર્ય વચ્ચે વાકયુદ્ધ તો ચરમસીમાએ હતું જ અને અંતે એ જ થયું જે અપેક્ષિત હતું। કોઈ એક સમયે માયાવતીના ખાસ ગણાતા સ્વામી પ્રસાદ મૌર્ય આખરે ભાજપમાં સામેલ થઈ ગયા,
एक तरफ मौर्य ज्यां मायावती पर प्रहार कर्या तो तेमणे बंदबाणे एवी पण स्पष्टता करी दीधी के पोते सीएम पद नी रेसमां नथी। अब बहुजन समाज पार्टी पूरी तरीके से खत्म हो जाएगी, उसका कोई वजूद नहीं रह जाएगा, क्योंकि इसके लिए जिम्मेदार जवाबदेह सुश्री मायावती जी हैं, जिन्होंने बाबा साहब डॉक्टर अम्बेडकर मनोहर कलश्याम के विचारों का कत्लेआम कर दलितों की ओर का सौदा कर बहुजन समाज पार्टी को खत्म करने का न केवल दुस्साहस किया बल्कि लोकतंत्र की हत्या करने का प्रयास किया। स्वामी प्रसाद मौर्य मायावती पर टिकट वेचवानो आरोप लगाव्यो हतो, त्यारथी बन्ने वच्चे वाक्युद्ध चरमसीमाए हतुं। भाजप पण घणा समयथी प्रयास करतुं हतुं के स्वामी प्रसाद मौर्य भाजपमां आवे, यूपी विधानसभानी चूंटणी जीतवी भाजप माटे कपरा जणावतो छे ज, त्यारे मायामांथी मुक्त थयेला स्वामी भाजप माटे शुकनवंता साबित थाय छे के केम ते तो आवनारो समय ज कहेशे। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज। સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપ માટે મહારથી સાબિત થશે કે કેમ તે તો આવનારો સમય કહેશે, પરંતુ મૌર્યના ભાજપમાં આગમન બાદ નારાજગીનો દોર પણ શરૂ થઈ ગયો છે। આ નારાજગી છતાં પણ મૌર્યને ભાજપમાં કેમ સામેલ કરવામાં આવ્યા તે સવાલના જવાબ શું છે આવું જોઈએ। યુપી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ જ્યારે જોરશોરથી તૈયારી કરી રહ્યું હતું ત્યારે જ ઉના દલિત કાંડે ભાજપને જબરદસ્ત ફટકો આપ્યો। આ દલિત કાંડનો મુદ્દો પણ બહુજન સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અને દલિતોના મસીહા તરીકે ઓળખાતા માયાવતીએ ચગાવ્યો, એટલે ભાજપની દલિત વોટ બેંકમાં પાયર મચાવવાની મુરાદ પર બેઉડો માર પડ્યો। આવા સમયે માયાવતીના ખાસ ગણાતા સ્વામી પ્રસાદ મૌર્યને ભાજપે પોતાની તરફ કરીને ભાજપે થોડી ઘણી સફળતા અંકે કરવાનો પ્રયાસ કર્યો છે। હવે જરા એ પણ જાણો કે સ્વામી પ્રસાદ મૌર્યને ભાજપમાં સામેલ કરવા પાછળ ભાજપની શું ગણતરી છે। અત્યારે યુપી ભાજપના પ્રદેશ અધ્યક્ષ કેશવ મૌર્ય છે, પરંતુ કુર્મી જાતિના વોટ પર સ્વામી પ્રસાદ મૌર્ય સારો પ્રભાવ ધરાવે છે। ઉત્તર પ્રદેશમાં કુર્મી જાતિના વોટ 6% છે, જે ઓછામાં ઓછી 100 વિધાનસભા બેઠકો પર પ્રભાવ પાડી શકે છે। એવું પણ કહેવાય છે કે યુપી ભાજપના પ્રભારી ઓમ માથુરે આ તમામ સમીકરણો ધ્યાને રાખીને સ્વામી પ્રસાદ મૌર્યને ભાજપમાં સામેલ કર્યા છે। કુર્મી જાતિના વોટ પર સ્વામી પ્રસાદ મૌર્યનો સારો પ્રભાવ, યુપીમાં કુર્મી જાતિના 6% વોટ, ઓછામાં ઓછી 100 વિધાનસભા બેઠક પર કુર્મી જાતિનો પ્રભાવ, ઓમ માથુરે ભજવી મહત્વની ભૂમિકા। પર આજ બહુત બડી બાત હૈ કે નેતા પ્રતિપક્ષ રહે ઓર બસપા કે એકદમ સ્ટ્રોંગ લીડર સ્વામી પ્રસાદ મૌર્ય જી કો ભી લગા કે નહીં મેં ગલત જગહ હું, મુજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરની હૈ, વો આયે ઉનકા સ્વાગત હૈ ઓર નિશ્ચિત રૂપ સે પાર્ટી મેં ઇનકે જોઈન કરને સે લાભ હોગા। જો કે ભાજપે તાજેતરમાં જેને આગળ કર્યા તે કેશવ પ્રસાદ મૌર્ય સ્વામી પ્રસાદ મૌર્યના ભાજપમાં સામેલ થવાથી નારાજ જણાઈ રહ્યા છે। પાર્ટી મેં ચહેરા કૌન હોગા કૌન નહીં હોગા યા તય કરને કા કામ કેન્દ્રીય સંસદીય બોર્ડ કરતા હૈ, અભી હમ સબ લોગ મિલકર કે સપા બસપા મુક્ત ઉત્તર પ્રદેશ બનાને કા અભિયાન ચલાએંગે। સવાલો અનેક છે પરંતુ જવાબ સમય આવે મળશે। સ્વામી પ્રસાદ મૌર્ય માયામાંથી તો મુક્ત થઈ ગયા, પરંતુ રાજનીતિની માયા શું રંગ લાવે છે તે તો આવનારો સમય જ કહેશે। બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ।